नमस्कार, निर्माण न्यूज ने विशेष रजूआत साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, निर्माण न्यूज ने आज की विशेष रजूआत में हूँ चर्चा करवा आयो छू शॉपिंग फेस्टिवल ने लैने। दर्शक मित्रों, शॉपिंग फेस्टिवल, आ शॉपिंग फेस्टिवल ए कोई विदेश नो नथी परंतु भारत देश नो, अने तेमा पण विकास मॉडल तरीके प्रस्तावित थता गुजरात राज्य नो छे। अने गुजरात राज्य द्वारा एक मुहिम शुरू करवामां आवी छे के पहल शुरू करवामां आवी छे के जे प्रमाणे सिंगापोर अने तेनी साथे अन्य एवा विदेश में पण जे शॉपिंग फेस्टिवल नुं आयोजन करवामां आवतुं होय छे के जेना कारणे नाना वेपारीओ, मध्यम वर्गना जे वेपारीओ छे ने साधे ग्राहको छे तेमने अत्यारे हाल तो घणो बधो फायदो पण थतो होय छे, अने साथे साथे तेओ क्यांक एम पण विचारता होय छे के अमने क्यांक सारी एवी परिस्थिति में अमने तमाम वस्तुओं मळे, क्यांक नवी वस्तुओं मळे। वोकल फॉर लोकल ने लईने पण तेमना द्वारा बात करवामां आवी छे, आत्मनिर्भर गुजरात ने लईने पण जो तेमना द्वारा बात करवामां आवे छे, पण दरेक लोकोने योग्य वस्तु अत्यारे हाल तो मळी रहे ते प्रमाणेनुं एक आयोजन आ शॉपिंग फेस्टिवल में अत्यारे हाल तो करवामां आव्युं छे, जेमां कापड़ होय के पछी तेनी साथे ज्वेलरी होय के पछी अन्य एवी कोई पण अत्यारे हाल तो बाबत होय तेने लईने आ शॉपिंग फेस्टिवल में खास प्रकारनुं आयोजन पण करवामां आव्युं छे। साथे ज्यारे शॉपिंग फेस्टिवल की बात थती हो तो त्यारे तेमां वेपारीओ पण अत्यारे शुं मानी रह्या छे, ग्राहकों पण अत्यारे तो शुं जोई रह्या छे, तेना लईने पण क्यांक आपणे चर्चा विचारणा करीशुं, आगळ शो में पण तेमनी आपणे प्रतिक्रिया पण मेळवीशुं। अमदावाद शॉपिंग फेस्टिवल विषे बात करिए तो माननीय वडाप्रधान श्रीनु विजन छे के गुजरात ने एक ग्लोबल आइडेंटिटी आपी, अने आ अमदावाद शॉपिंग फेस्टिवल नु आयोजन 2019 मा माननीय वडाप्रधान श्रीना विजन ना भागरूपे थयेलु, अने आ वक्ते 2024 मा एने खूब मेगा स्केल उपर आपणे अमदावाद शॉपिंग फेस्टिवल नु माननीय मुख्यमंत्री श्री आयोजन करेलुं छे, अने एना भागरूपे આજે છે એક અમદાવાદને એક ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જવાની એક નેમ છે, અને એ જ રીતે ગુજરાતને પણ એક આઇડેન્ટિટી મળે એ પ્રકારનું આખું આયોજન કરેલ છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વાત કરીએ તો ટોટલ આપણે 4 ડિસ્ટ્રિક્ટ આઇડેન્ટિફાય કરેલા છે અને 14 હોટસ્પોટ આઇડેન્ટિફાય કરેલા છે। 4 ડિસ્ટ્રિક્ટમાં પશ્ચિમ તરફ 2 છે અને પૂર્વ તરફ 2 છે, અને 14 અલગ વિવિધ વિસ્તારોમાં હોટસ્પોટ કરેલા છે। તો આપણે એક સ્ટેટિસ્ટિક્સ રફ કરીએ તો દરેક ડિસ્ટ્રિક્ટની અંદર 15,000 પર ડે જેવો ફૂટફોલ છે, અને દરેક હોટસ્પોટ છે એમાં લગભગ 25,000 જેવા લોકોનું ફૂટફોલ છે, એટલે ખૂબ સારો પ્રતિસાદ દરેક જગ્યાએથી મળી રહ્યો છે। આ વખતેની વાત કરીએ લાઇટિંગની તો કોર્પોરેશન દ્વારા 4 ડિસ્ટ્રિક્ટમાં અને 14 હોટસ્પોટ છે એમાં વિવિધ જગ્યાએ ખૂબ સારું લાઇટિંગ કરેલું છે, અને લોકો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે। ટ્રાફિકની સમસ્યા થાય એટલી બધી લોકોનો ફૂટફોલ છે, અને દરેક જગ્યાએથી રીલ્સ બનાવી અને રીલ્સ દરેક સોશિયલ મીડિયામાં પણ ખૂબ સારી જગ્યાએથી અપલોડ થઈ રહ્યા છે, અને લાઇટિંગ બાબતે ખૂબ સારો પ્રતિસાદ છે લોકોનો। અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
ફ્રી પાસ જે છે એ આપણી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ થઈ શકે છે અને એનો વિવિધ જગ્યાએથી એનો ઉપયોગ કરી શકાય છે. એ પાસ જે છે એમાં તમે વિવિધ સ્થળે ડિસ્કાઉન્ટ મળે છે, પછી એક ડિસ્ટ્રિક્ટથી અનેક અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અને હોટસ્પોટમાં જવા માટે તમને ફ્રી બસ રાઇડનું પણ આયોજન કરવામાં આવેલ છે. એ સિવાય આ જે પાસ છે એમાંથી વિવિધ પ્રાઇઝીસનું પણ ડિસ્ટ્રીબ્યુશન થશે અને આ પાસના કારણે તમને અલગ રેસ્ટોરન્ટ છે, હોટેલ્સ છે, ત્યાં પણ ડિસ્કાઉન્ટનું પણ તમને મળવાના પ્રાપ્ત થશે. એ સિવાય અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એક આખો અમ્બ્રેલા છે અને અમ્બ્રેલાની અંદર વિવિધ ઇવેન્ટ્સ થવાની છે. એમાં 4 ઇવેન્ટ્સ છે, મેગા ઇવેન્ટ્સ, એ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે દિવાળી લાઇટ ફેસ્ટિવલ એક ઇવેન્ટનું આયોજન કરેલ છે, ત્યારબાદ બુક ફેસ્ટિવલ એ તાજેતરમાં નવેમ્બર એન્ડથી ચાલુ થશે અને બુક ફેસ્ટિવલ લગભગ એકાદ વીક જેવો બહુ મોટો મેગા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવેલ છે. ત્રીજી ઇવેન્ટ્સ છે એ કાંકરિયા કાર્નિવલ, એ ડિસેમ્બર એન્ડની અંદર આવવાની છે અને કાંકરિયા કાર્નિવલ એ ખૂબ જ લોકપ્રિય ઇવેન્ટ છે અને આ વખતે ખૂબ મેગા સ્કેલ પર આપણે એ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને ચોથી ફ્લાવર ફેસ્ટિવલ, એ ફ્લાવર ફેસ્ટિવલનું પણ આયોજન અમદાવાદ કોર્પોરેશન દ્વારા એ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના અંતર્ગત કરવામાં આવેલ છે. આમ જોવા જઈએ તો કોર્પોરેશન દ્વારા અને સરકારના અલગ અલગ ડિવિઝન છે, ડિપાર્ટમેન્ટ છે, એના દ્વારા પણ સે ફોર એક્ઝામ્પલ કલ્ચર ડિવિઝન તો એ વિવિધ ઇવેન્ટ્સ વીકેન્ડમાં કરવાની છે, જેમાં બહુ સારા સારા આર્ટિસ્ટ દ્વારા એ ઇવેન્ટનું આયોજન કરવામાં આવવાનું છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આની પબ્લિસિટી ખૂબ બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર, ગુજરાતની અન્ય રાજ્યોની અંદર અને વિશ્વકક્ષાએથી એરપોર્ટ્સની અંદર પણ આનું જે છે બ્રાન્ડિંગ આ શોપિંગ ફેસ્ટિવલનું કરવામાં આવેલ છે. આમ સરકારના તમામ વિભાગો આની પાછળ પબ્લિસિટી અને બ્રાન્ડિંગ અને એક ઇમેજ, એક આ જે એક બ્રાન્ડ બને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, એનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે. તો સમઅપ કરીએ તો આ સમથિંગ ફોર એવરીવન એ આ ફેસ્ટિવલની ટેગલાઇન છે. તો બાળકોથી માંડી અને યુવાનો અને વૃદ્ધો તમામ માટે આ શોપિંગ ફેસ્ટિવલની અંદર તમામ બાબતોનું સમાવેશ કરી અને તમામને કંઈક મળે આમાંથી અને એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ દુબઈ અને સિંગાપુરના જે શોપિંગ ફેસ્ટિવલ થાય છે એ રીતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પણ એક બ્રાન્ડ બને એ પ્રકારનું સરકારશ્રીનું આયોજન છે. અને ગુજરાત જે માનનીય વડાપ્રધાનશ્રીનું વોકલ ફોર લોકલ એ જે નારો છે એ નારાને ચરિતાર્થ કરવા માટે આપણા જે લોકલ આર્ટિઝન્સ છે, લોકલ બિઝનેસ છે, એને એક ગ્લોબલ પ્લેટફોર્મ મળે એ પ્રકારનું સંપૂર્ણ આયોજન કરી અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરી છે એને એક મેગા સ્કેલ પર આવનારા દિવસોમાં જશે એવી મારી અપેક્ષા છે અને અભ્યર્થના છે. ફેસ્ટિવલ એ એક બહાનું છે સમાજના લોકોને મળવાનું, ભેગા થવાનું, કંઈક નવું જાણવાનું અને સરકારના આવા પ્રયાસોના કારણે લોકો ભેગા થાય છે, કંઈક નવી વસ્તુ જાણવા મળે છે, નવા રોજગાર મળે છે. જેમ કે અગાઉ પણ અહીંયા ઉદ્યોગ સમિટનું આયોજન સરકારશ્રીએ કર્યું હતું, એના કારણે ઘણા બધા રોકાણો ગુજરાતમાં થયા અને ગુજરાતના ઘણા કારીગરોને, ઘણા ઉદ્યોગોને લાભ થયા. એવી જ રીતે આ શોપિંગ ફેસ્ટિવલના કારણે નાના નાના જે સ્ટાર્ટઅપ કરનારા લોકો છે એને સારો એવો બિઝનેસ મળ્યો, એમના બિઝનેસની અન્ય લોકોને અન્ય દેશમાં, અન્ય રાજ્યોમાં જાણ થાય અને એના કારણે નવા લોકો કામ કરતા પ્રેરાયા છે. માત્ર ને માત્ર નોકરી ઉપર આધારિત લોકો હવે ખૂબ ઓછા થઈ ગયા છે, કારણ કે જે આ મેક ઇન ઇન્ડિયા એ આખો એક પ્રોજેક્ટ એટલો અદ્ભુત રહ્યો છે કે જેના કારણે કોઈને હવે નોકરીના મોહતાજ નથી રહ્યા. દરેકને એમ થયું છે કે હું મારું પોતાનો કંઈ ઉદ્યોગ કરું અને આવા શોપિંગ ફેસ્ટિવલોના કારણે ખરેખર લોકોને ખૂબ રોજગાર મળ્યા છે, નવું નવું જાણવા મળ્યું છે અને ઉદ્યોગ ધંધા ખૂબ વધ્યા છે.
दर्शक मित्रों आप अमदावाद शॉपिंग फेस्टिवल खाते अत्यार तो उपस्थित थे दरेक लोग में एक उत्साह माहौल जोवा मळी रह्यो छे। खरीदी पण अत्यार जोवा मळी रही है। दरेक लोग क्या अत्यार तो खरीदी करवा माटे खूब ज मोटी संख्या में आ रहा हो प्रमाण माहौल पण जोवा मळी रह्यो छे। आप अहीं जोई पण शको छो कि अलग अलग प्रकार अत्यार आयोजन पण करवामां आव्या छे। दरेक लोग में क्या उत्साह माहौल पण जोवा मळी रह्यो छे। अलग अलग रंगबेरंगी प्रकार की वस्तुओं पण अत्यार तो जोवा मळी रही है। चौक्स एम कहवाय कि वोकल फॉर लोकल आत्मनिर्भर भारत जे बाबत जोवा मळी रही है तो चौक्स सक्सेसफुल जोवा मळी रही है। दर्शक मित्रों आप अत्यार आवी पहोंच्या छीए अमदावाद सिंधु भवन खाते शॉपिंग फेस्टिवल में। शॉपिंग फेस्टिवल ए मैं पहला पण कह्युं के नाना वेपारी ने मध्यम वर्ग वेपारी और ग्राहकों माटे घणो फायदारूप है। आप सिंधु भवन जे वेपारी साथ खास बातचीत करीशुं आ शॉपिंग फेस्टिवल लईने। जी बेन सौथी पहेला तो आपनुं नाम? मारू नाम शिल्पा देसाई छे। हूँ अहीं आगळ कैश संभाळुं छुं अने साथे साथे कस्टमर्स ने पण अमे लोको मोटिवेट करी रह्या छे के हेन्डलूम हेन्डीक्राफ्ट्स ने आइटम्स आपणी कई रीते कारीगरो बनावे छे एने तमारा सुधी कई रीते लावामां आवे छे जेथी करीने जे कारीगरो जे जाना स्टेजमांथी नानी जग्याएथी आवे छे तो ए कारीगरोने प्रोत्साहन पूरू पाडवा माटेना मोटिवेट अमे कस्टमरने करी अने कस्टमरने घणो सारो प्रतिसाद छे आमां के कस्टमरो एटला बधा ઇન્ટરેસ્ટથી આવી રહ્યા છે અને લોકોને એટલી બધી પ્રોડક્ટ ગમે છે કે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ આટલું બધું સરસ બનાવી રહ્યું છે કે જે અમને ઘણી કલાની ખબર નથી એ કલા અમે લોકો એમની સામે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ અને કસ્ટમર અમે જે સંતોષ આપી રહ્યા છે એ લોકો જેટલા આનંદથી શોપિંગ કરી રહ્યા છે એ અમારા માટે ઘણી ગૌરવની વાત છે। ગુજરાત સરકારે જે આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યું છે જેથી કરીને બહોળા પ્રમાણમાં કસ્ટમરને ખબર પડે છે કે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ આ ક્રાફ્ટ બજારમાંથી અમે લોકો ડાયરેક્ટ સારી રીતે કારીગર પ્રોત્સાહન આપીએ છીએ સારું એમને કામ મળી શકે છે અને પોતે પણ ઇઝીલી શોપિંગ કરી શકે છે ફેમિલિયર થઈને। અને સાથે આપણે જ્યારે આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા એક આ મુહિમ તો શરૂ કરવામાં આવી છે અને એમ કહેવાય ને કે આટલો આટલા ઘણા દિવસ માટે અત્યારે તો જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી વેપારીઓના સાથે ગ્રાહકોને આગામી સમયમાં હજુ પણ કેટલો ફાયદો થઈ શકે છે કારણ કે અત્યારે તો દીપાવલી પર્વ છે દરેક લોકો અત્યારે શોપિંગ કરવા માટે આવતા જ હોય છે પણ આગામી સમયમાં કેવા પ્રમાણનો ફાયદો અને સાથે જે રીતે આપ અત્યારે તો આ તમામ વસ્તુઓનું જે અત્યારે વેચાણ કરી રહ્યા છે કે વોકલ ફોર લોકલને લઈને પણ અત્યારે તો આગળ વધી રહ્યા છો આપ તેને લઈને પણ શું કહેશો? અચ્છા અમારું આયોજન ગુજરાત સરકારે જે વિચાર્યું છે ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યા છે। અહીંયા ગ્રાહકોને રોજે રોજ એક ધારી ચીજવસ્તુ ના મળે રોજે રોજ એકનું એક ક્રાફ્ટ ના મળે એવરી 15 ડેઝ યા તો 10 ડેઝ અમારા દરેક ક્રાફ્ટ બદલાઈ જાય છે એટલે ગ્રાહકોને ઓલવેઝ આકર્ષણ રહે છે અમે હંમેશા ઇન્ફોર્મ કરીએ છીએ ગ્રાહકોને આફ્ટર 10 ડેઝ નવા ક્રાફ્ટ્સ આવશે એટલે દર 10 દિવસે એકનું એક ગ્રાહક પરિવાર વિઝિટ માટે એટલું એક્સાઇટેડ હોય છે કે હવે નવું શું આવવાનું છે અને અમે દરેક કારીગરોને આને સામે લોકો કવર કરી શકીશું દરેક કારીગરને એમાં ફાયદો થશે પોતાની પ્રોડક્ટને એક્સપોઝ કરવાનો કસ્ટમરને એમાંથી કઈ રીતે એ લોકોને બહોળો કસ્ટમરનો વ્યાપ વધારવો એ પણ મળશે અને કસ્ટમર એક જ જગ્યાએ ઇઝીલી દર 15 ડેઝ અલગ અલગ ક્રાફ્ટ્સ એ લોકો મેળવી શકશે અને પોતે શોપિંગનો આનંદ પણ લઈ શકશે અને એ સાથે સાથે ઘણી બધી અહીંયા આગળ મનોરંજનની વસ્તુઓ પણ સરકારે આયોજન કર્યું છે એટલે સેટરડે સન્ડેમાં કસ્ટમર એકદમ પોતે જે મનોરંજનપૂર્ણ વાતાવરણમાં શોપિંગ ફ્રીલી કરવું છે એ કરી શકે છે પ્લસ અહીંયા આગળ એ લોકોએ જે સેલ્ફી બૂથ બનાવ્યા છે સરકારે આજના જનરેશન પ્રમાણે આજના શોપિંગના માહોલને ધ્યાનમાં રાખીને જે મોટા મોલને પણ ઝાંખા પાડે એટલું સરસ સુંદર આયોજન કર્યું છે એટલે એવું નથી કે ગુજરાત સરકાર જે આયોજન કરે છે મોલથી કમ છે એનાથી પણ વિશેષ છે ટ્રેડિશનલ છે અને આપણી ટ્રેડિશનને એક્સપોઝ કરીને કસ્ટમરને આકર્ષીએ જે કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે છે એ આપણા માટે ખૂબ જ ગૌરવની ગુજરાત સરકાર માટેની વાત છે અને બીજું એક ખાસ સુંદર આયોજન છે ગુજરાત સરકારે જે આ બ્રાન્ડ બનાવેલી છે શોપિંગ ફેસ્ટિવલ માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એ ખૂબ જ ગ્રાહકોને આકર્ષિત કરે છે અને ટોટ બેગ એ લોકો અત્યારે સોફિસ્ટિકેટેડ વર્લ્ડમાં યુઝ કરે છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે પોતાનો સ્ટેટસ સિમ્બલ બનાવે છે કે હા અમે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ગયા અમે શોપિંગ કર્યું એનું ગૌરવ લઈને કસ્ટમર જાય છે એની સાથે સાથે એક સુંદર પેપર બેગનું પણ આયોજન કર્યું છે એટલે કસ્ટમરને જે પણ પસંદ પડે એમાં એ ટોટ બેગ બધા આકર્ષણ કરી રહ્યા છે કસ્ટમર્સને શોપિંગ ફેસ્ટિવલના પ્રાઉડ બને પોતાનું એક સ્ટેટસ સિમ્બલ બનાવે છે કસ્ટમર્સ એ ગુજરાત સરકારનું ખૂબ જ મોટું સારું પગલું છે અને અત્યારે જે આપણે પ્લાસ્ટિક બેગનું જે ઉપયોગ કરીએ છીએ એ ઓછો થાય સદંતર બંધ થાય એના માટે જે કસ્ટમરને પ્રેરિત કરી રહ્યા છે ખૂબ જ સુંદર આ પગલું ભરાયેલું છે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલું સુંદર મજાનું જે આયોજન કર્યું છે તે કસ્ટમર ખૂબ જ સારી અને વધારે બીજું કહેવાનું કે ડિજિટલ પેમેન્ટ ખૂબ જ આવી રહ્યા છે
કે ગુજરાત સરકારે જે પગલું ભર્યું છે કે કેશ ટેબલમાં ડિજિટલ પેમેન્ટ આપો, તો મારી પાસે મેક્સિમમ રોજ ડિજિટલ પેમેન્ટ ઘણું સારું આવી રહ્યું છે, એટલા કસ્ટમરો આપણા સારી રીતે આનો ઉપયોગ કરી રહ્યા ડિજિટલ પેમેન્ટનો. મિત્રો, એક બાજુ જે રીતે આ જે આખું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા, એ ઘણું મહત્ત્વનું આયોજન છે, વેપારીઓને ગ્રાહકોને તો ફાયદો છે, પણ તેની સાથે પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું હતું તેને પણ અત્યારે તો એક સારો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આપણે અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલ ખાતે અત્યારે ઉપસ્થિત થયા છીએ, અન્ય એક વેપારી સાથે પણ આપણે વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ સંજયભાઈ પરમાર. સંજયભાઈ, જે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત સરકારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, તેનાથી આપને અત્યારે તો કેવા પ્રમાણેનો ફાયદો જોવા મળ્યો? મને ફાયદો, મારી દિવાળી એકદમ સક્સેસફુલ થઈ, એમ કે જે હું આ માલ લાવ્યો છું, મારા બહેનો જે કામ કરે છે એને બધાને દિવાળી એટલી ફર્સ્ટ ક્લાસ જશે કે બધાના ઘરમાં દીવા ચાલશે એમ. અને જેમ કહેવાય કે અત્યારે હાલ તો વોકલ ફોર લોકલની બાબત જોવા મળી રહી છે, કે ના અત્યારે હાલ કોઈ બહારથી નહીં પરંતુ આપણે જ બનાવેલું ને આપણે જ અત્યારે તો લોકોને વેચીએ, તેને અત્યારે તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એક સક્સેસફુલ કોણ છે અને અત્યારે હાલ વિચાર કહી શકાય? હાજી કરાય. અત્યારે શું છે, એવું છે કે વસ્તુ એવી સસ્તી સારી અને કલરફુલ હોય એટલે અત્યારે દિવાળીને માહોલ છે એટલે બધાને ચાલે છે. હમણાં મારે ત્યાં એક કસ્ટમર છે કે આણંદથી લેવા આવ્યું, તો હા લઈ ગયા, ખુશ થઈ ગયા એમ કે. વેપારીઓને અત્યારે તો કેવા પ્રમાણેનો ફાયદો જોવા મળી રહ્યો છે અને સાથે ગ્રાહકોને પણ કેવા પ્રમાણેનો ફાયદો આ આખા શોપિંગ ફેસ્ટિવલથી જોવા મળી રહ્યો? ફેસ્ટિવલમાં જાહેરાત આની એક તો બહુ વધારે છે, અને જાહેરાત એટલી છે ને પાછું બહાર લાઇટિંગ એટલી ગોઠવેલી છે, લાઇટના હિસાબે પબ્લિક ફૂલ આવે છે. આપની દિવાળી અત્યારે હાલ કેવી રીતની? એકદમ મારો આખો પરિવાર જગમગ જગમગ થઈ ગયો આજે. હા, મને ઉદ્યોગ ભવન ઇન્ડેક્સી દ્વારા જે મને લાભ મળ્યો છે, મને બહુ સક્સેસફુલ, અને એમાં મારો સ્ટોલ જે મળ્યો છે એ મને ચારે બાજુ ભગવાને દરવાજા ખુલ્લા રાખ્યા છે એવો સ્ટોલ મળ્યો છે. અને આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવે તેને લઈને આપ શું કહેશો? હા તો ધન્યવાદ. કારીગરો માટે બહુ જ સરસ છે કે આવા ફેસ્ટિવલ, લોકેશન સરસ અને રીચ એરિયા છે, એરિયા બી સરસ છે, એમ કે આ એરિયાની અંદર જે એક્ઝિબિશનની અંદર કોઈ કસ્ટમર ભાવતાલ નથી કરતા, પસંદ આવે તો વસ્તુ 100% લે છે એમ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે અત્યારે તો ભાવતાલ કરતા નથી પરંતુ બહુ જ સારી એવી અત્યારે તો અહીંયા વસ્તુઓ પણ મળી રહી છે. સાથે એક છેલ્લો પ્રશ્ન આપને પણ, કે જે પ્રમાણે વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારતને અત્યારે ગુજરાત સરકાર આગળ વધારી રહી છે, એ જ પ્રમાણે એમ કેમ કે આ વિદેશોમાં થતો શોપિંગ ફેસ્ટિવલ અત્યારે ગુજરાતમાં પણ એક સક્સેસફુલ ગયો છે અને આગામી સમયમાં ક્યાંક વિચાર પણ એવો કરવામાં આવી રહ્યો છે કે અત્યારે ઘણી બધી જગ્યાએ આનું આયોજન કરવામાં આવે, તો શું લાગી રહ્યું છે કે ના સક્સેસફુલ જશે ને તેના માટે વેપારીઓને પણ અત્યારે કેવા પ્રમાણેનો આગામી સમયમાં ફાયદો થઈ શકે? થશે આગામીમાં. હવે ધારો કે છે અમદાવાદની અંદર કરે, વડોદરામાં કરે, સુરતમાં બધા ફેસ્ટિવલ કરે તો ચાલે જ, અને અમારું એવું છે કે ગવર્મેન્ટને આયોજન એટલું કરે કે 12મી કારીગરોને ખેંચી જાય. જે બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, એક બાજુ જે રીતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન તો અત્યારે કરવામાં આવ્યું છે અને તેની સાથે દરેક વેપારીઓને પણ અત્યારે તો સારો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓનો તો એક સારો પ્રતિસાદ જોવા મળ્યો છે પરંતુ અત્યારે ગ્રાહકો શું અત્યારે માની રહ્યા છે શોપિંગ ફેસ્ટિવલને લઈને, તેને લઈને ચર્ચા વિચારણા કરીશું. આપણી સાથે અમુક અમદાવાદના અત્યારે તો રહેવાસીઓ પણ આપણી સાથે જોડાયા છે. જી, આપનું નામ? કિશોર શાહ. કિશોરભાઈ, અમદાવાદમાં સૌથી પહેલીવાર આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, આપ આ શોપિંગ ફેસ્ટિવલના આયોજન કઈ રીતે જુઓ? ના, ખૂબ જ સારું આયોજન છે, સરસ આયોજન છે, બધું એક જ જગ્યાએ બધું અવેલેબલ છે અને બધી વસ્તુઓ પણ સારી છે, બેનિફિટ પણ સારો છે અને સારું છે. આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા જો આ પ્રકારનું આયોજન કરવામાં આવે તો લાગે છે કે ના સક્સેસફુલ થશે? સક્સેસફુલ રહે ને આવું આયોજન થવું જ જોઈએ દર વર્ષે, એવું માનવું છે મારું. તો ખાલી માત્ર વેપારીઓ નહીં પરંતુ તે ગ્રાહકોને પણ ઘણો બધો ફાયદો થાય તેવું, ગ્રાહકોને પણ ફાયદો થાય છે ને એ બધું એક સારું એવી વસ્તુઓ મળી રહી છે એટલે સારું છે. બેન, આપનું નામ? મિનલ શાહ છે. સારું, આરામથી અમને અમારી જે શોપિંગ છે એમાં બહુ મજા આવી ગઈ ને આનંદ ખૂબ જ આવ્યો અને શોપિંગ બી અમે કરી સરસ રીતના. જેવું પેલું આશા રાખી હતી કે ના અહીંયા બધું જ મળી જશે એ પ્રમાણેનું લાગે છે કે ના શોપિંગ ફેસ્ટિવલમાં બધું જ અત્યારે તો મળી ગયું છે? શોપિંગ તો થઈ છે, સાથે સાથે ફરવાની પણ સારી જગ્યા, ફૂડ એન્ડ બધું જ? હા, ના ના, બધું સરસ, એકદમ ફાઇન છે, અમને ખૂબ ખૂબ આનંદ આવી ગયો અમને અહીંયા. લાગે છે કે ના આ પ્રકારનું આયોજન હવે આગામી દિવસોમાં પણ સરકાર દ્વારા કરવામાં આવવું જોઈએ? આવવું જોઈએ, કમ્પ્લીટલી આવવું જોઈએ, અત્યારે તો એટલું સારું જ છે. બિલકુલ બિલકુલ. મિત્ર, આપનું નામ? મારું નામ હર્ષ શાહ છે. બહુ જ સરસ, એકદમ ફાઇન, બહુ જ દરેક જગ્યાના સ્ટોર છે અલગ અલગ સિટીના, એ પણ બહુ જ સુંદર હતા. દરેક અલગ અલગ સિટી, જેમ કે ભાવનગર, રાજકોટ વગેરે જેવા સ્ટોર હતા, એ લોકોના ત્યાંથી નું માલ મટીરિયલ જે પણ રીતનું હતું બહુ જ ખૂબ સુંદર હતું, એકદમ
હેન્ડક્રાફ્ટ બધું સરસ સરસ વસ્તુઓ હતી. એમ કહેવાય છે કે અત્યારે હાલ તો બધું જ જ્વેલરી, હેન્ડક્રાફ્ટ અને સાથે જ એમ કહેવાય કપડાં એ બધાને અત્યારે હાલ આવરી લેતો આ શોપિંગ ફેસ્ટિવલ છે. લાગે છે કે અત્યારે હાલ આ એક સક્સેસફુલ એક કોન્સેપ્ટ પણ અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે. યસ યસ, સાચી વાત છે. એકદમ બહુ જ ખૂબ જ સુંદર હતું. દરેકે દરેક વસ્તુઓથી માંડી જે બી મેકિંગ કરેલું હતું બહુ જ ખૂબ સુંદર હતું, બહુ જ સરસ હતું. લાગે છે કે ના આગામી સમયમાં આપણે જેમ આલ્ફા બન ને બધા જતા હતા તો અત્યારે અહીંયા પણ જવું એ બહુ એક એકદમ સક્સેસફુલ જોવા મળે. હા, એ ચોક્કસ 100%. એના કરતાં અહીંયા બહુ જ રિઝનેબલ ભાવ અને વસ્તુ પણ સારી અને ક્વોલિટી પણ સારી હતી અને બહુ જ ખૂબ જ સુંદર હતું. મોલ કરતાં તો કમ્પેરિઝનો ખૂબ જ ઇન્ડિયાનું અને મેઇન તો મેક એન્ડ હેન્ડ હતું અને બહુ જ સરસ હતું. નહીં, ચોક્કસ કરવું જોઈએ. પણ એ પણ નાના મોટા રોજગારો જે બી અલગ અલગ સિટીના જે બી છે એ પણ એ લોકો માટે ખૂબ જ સારું એવું રહે અને ખૂબ જ એવું આપણું બી ઇન્ડિયાનું જે બી લોકલાઇઝ છે એ પણ આગળ વધતું રહે એ સારું છે કોન્સેપ્ટ. જી બેન, આપનું નામ? પાયલબેન શાહ. કેવું લાગી રહ્યું છે શોપિંગ ફેસ્ટિવલમાં આવી? સરસ લાગ્યું, એમ મજા આવી એમ શોપિંગ કરવાની. એમ જે ધર્યું નહોતું એના કરતાં વધારે સારું છે એમ. અને બધું અહીંયા મળી રહ્યું. હા, એકદમ સરસ મળી રહ્યું એમ અહીંયા. અને સરસ. જે મિત્ર, તમારું નામ? દિવ્યા શાહ. કેવું લાગે છે શોપિંગ ફેસ્ટિવલમાં આવી? એકદમ સરસ. બધી ન્યુ પ્રોડક્ટ, હેન્ડમેડ પ્રોડક્ટ જોવામાં આવી છે, બહુ જ સરસ છે. અત્યાર સુધી આપણે બધું આર્ટિફિશિયલ ને બધું બહુ જોયું પણ આ હેન્ડમેડ પ્રોડક્ટ જોઈને એમ કેવું લાગ્યું? હા, એકદમ સરસ. આમ ન્યુ ડેકોરેટિવ પ્રોડક્ટ હોમ્સ માટે, ક્લોથ્સ માટે બધી સરસ લાગી. લાગે છે કે ના અહીંયા એ તો દિવાળી સક્સેસફુલ થઈ જશે. ચોક્કસ ચોક્કસ, બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સિંધુ ભવન પર જે આયોજન કરવામાં આવ્યું છે તો ચોક્કસ એ વેપારીઓની પરંતુ ગ્રાહકો માટે પણ ઘણું ફાયદાકારક અત્યારે સાબિત થઈ રહ્યું છે. દર્શક મિત્રો, અમદાવાદના સિંધુ ભવન ખાતે જે પ્રમાણે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, માત્ર ગુજરાતની પરંતુ અન્ય બહારના રાજ્યના પણ વેપારીઓ અત્રે ઉપસ્થિત થયા છે શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે. જી, આપકા નામ? એ રહેમાન, બનારસ. આપ કહાં સે? બનારસ સે આયે. જી, હમારે પાસ બનારસી સાડી હૈ, બનારસી સૂટ હૈ, બનારસી મટીરિયલ મિલેગા પૂરા હેન્ડલૂમ કા. ઓર જો યહાં પે શોપિંગ ફેસ્ટિવલ કા જો અરેન્જમેન્ટ હુઆ હૈ, આપ ઉસકે બારે મેં ક્યા કહોગે? મેરે લિયે તો બહોત અચ્છી બાત હૈ, ક્યોંકિ હમેં એક પ્લેટફોર્મ મિલ ગયા. ખુદ કી મેન્યુફેક્ચરિંગ ના, હમ લોગ ખુદ મેન્યુફેક્ચરિંગ કરતે હૈ, ખુદ લાતે હૈ, બેચતે હૈ. તો અબ કેશ કા કામ હો ગયા હમારા, ઓનલાઈન પૂરા ડાયરેક્ટ મેરે હાથ મેં પૈસા આ રહા હૈ. લોગ યહાં પે અગર આતે હૈ કુછ ભી ખરીદી કરને કે લિયે તો લોગો લોગો કા આપ કૈસા પ્રતિસાદ દેખને કો મિલતા હૈ કે યહાં પે લોગ કૈસે રિવ્યુઝ દેતે હૈ? અચ્છા દે રહે હૈ, અચ્છા દે રહે હૈ. ઓર આપકો કિતના ફાયદા હો રહા હૈ યે શોપિંગ ફેસ્ટિવલ સે? હમે તો બહોત, અભી તો હમારા તીસરા દિન હૈ, તીસરે દિન મેં અચ્છી સેલ હુઈ હૈ. અચ્છા, અચ્છા. અભી તો થોડા યહાં પે શાદી કે અરે વો તહેવાર આ ગયા તો થોડા કમ હૈ, મગર દો દિન બાદ બતા રહે કે ઓર અચ્છી પબ્લિક આયેગી, ક્યોંકિ અપના તહેવાર મનાને કે લિયે ફેમિલી મેં તો રહેના જરૂરી હૈ. બિલકુલ બિલકુલ. ઓર જો ગુજરાત સરકાર ને જો અભી એક સ્ટાર્ટઅપ એસા શરૂ કિયા હૈ કે નહીં યહાં પે શોપિંગ ફેસ્ટિવલ અગર હોગા તો વેપારીઓ કો બહોત ફાયદા હોગા, ગ્રાહકો ભી બહોત ફાયદા હોગા, આપ ઉસકે બારે મેં ભી ક્યા સોચતે હૈ? નહીં, અચ્છા હૈ મેરે લિયે તો યે ફાયદા હૈ કે મેરા ડાયરેક્ટ કસ્ટમર સે બિક રહા હૈ, મતલબ ઓનલાઈન ભી આ રહા હૈ પૈસા, કેશ ભી આ રહા હૈ. ઓર ઉસકે બાદ યે ઇન લોગ કો યે ફાયદા હૈ કે હર સ્ટેટ કે અલગ અલગ લોગ એક હી એક હી પ્લેટફોર્મ પર હૈ. આપ ક્યા સોચેંગે કે બહોત એસા સબ કુછ એસા અરેન્જમેન્ટ હોના હોના ચાહીએ અગલે સાલ મેં ઓર છ મહિને કે બાદ એસા કુછ જરૂર હોના ચાહીએ સર? ઇસકે હમ લોગ તો પ્રાઉડ ફીલ કર રહે હૈ ઇસલિયે કે ઇસકે આગે ઓર બઢતા રહીએ સબ, આગે ઓર ભી જાય ગવર્નમેન્ટ કો ભી, હમ ગવર્નમેન્ટ હમારે લિયે ઇતના ઇસકી સોચ રહી હૈ તો હમે ભી તો કુછ કરના હોગા. દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સિંધુ ભવન ખાતે જે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, માત્ર ગુજરાતની પરંતુ અન્ય રાજ્યોના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલ ખાતે અત્યારે હાલ તો ઉપસ્થિત થયા છે અન્ય ગ્રાહકો પણ, અત્યારે હાલ શું વિચારી રહ્યા છે શોપિંગ ફેસ્ટિવલને લઈને તેમની સાથે જ આપણે ચર્ચા વિચારણા કરીશું. જી, સૌથી પહેલાં તો આપનું નામ? હાર્દિક પટેલ. હાર્દિકભાઈ, આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન જે ગુજરાત સરકાર દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ એક સરસ ઉદાહરણ છે કે આપણે આપણી ગુજરાતની સંસ્કૃતિ, કારણ કે અહીંયા જે પણ વસ્તુઓ છે એ બધી ઓરિજિનલ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી છે, અને આપણી જે ગુજરાતની સંસ્કૃતિ એ અમદાવાદ જે મેગા સિટીમાં તમને પ્રદર્શનમાં મળી રહી છે અને જોવા મળી રહી છે, સમજવા મળી રહી છે. આજે જેમ કે અમે યંગ જનરેશન છીએ તો અમે અમદાવાદમાં મોટા થયા, પણ હું જ્યારે ઉત્તર ગુજરાતમાં ગામડામાં શું હતું એ અમને અહીંયા જોવા મળી રહ્યું છે, તો એ બહુ સરસ જ અનુભવ છે અને હું એનો આભારી છું ગુજરાત સરકારનો. અને સાથે જ લાગે છે કે ના અત્યારે હાલ જે આયોજન કરવામાં આવ્યું છે એ ક્યાંક અત્યારે હાલ તો આ સક્સેસફુલ આયોજન છે, અને આ પ્રકારનું આયોજન માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતમાં અલગ અલગ કરવામાં આવે એવું તેવું? હા, થવું જોઈએ, દરેક જગ્યાએ થવું જોઈએ.
લાગે છે વોકલ ફોર લોકલનો જે એક આઈડિયા હતો, આત્મનિર્ભર ભારતનો જે આઈડિયા હતો, તે અત્યારે આમાં સક્સેસફુલ થઈ રહ્યો છે સક્સેસફુલ થઈ રહ્યો છે. લોકો પણ જાગૃત થઈ રહ્યા છે કે હવે આપણે જે વસ્તુ બહારથી લાવતા હતા, આપણી જ વસ્તુ બહાર જઈને આપણને પાછી મળતી હતી, હવે સમજી રહ્યા છે કે આપણે આપણી જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અને હું તો સમજીશ કે ગુજરાતના અલગ અલગ જે જિલ્લા છે, દરેક જિલ્લામાં પ્રદર્શન થાય જેથી આખું ગુજરાત એક જગ્યાએ ભેગું થાય અને દરેકને દરેક જગ્યાની સંસ્કૃતિની ખબર પડે, ઇવન ગુજરાત સ્તર પણ, અને પછી આને તમે મોટા પાયે દેશમાં પણ વિકસાવી શકો છો. સાચી વાત છે. અને તેની સાથે એમ કહેવાય ને કે આત્મનિર્ભર ભારત અને ગુજરાત સરકારના જે અન્ય કોન્સેપ્ટ છે ને, અત્યારે અત્યારે તો યુથ પણ અત્યારે એક્સેપ્ટ કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. જી, આપનું નામ? હર્ષ ચોટિયા. હર્ષભાઈ, કેવું લાગી રહ્યું છે શોપિંગ ફેસ્ટિવલમાં આવીને? બહુ સરસ છે. અમારું બીજી વિઝિટ છે ખરેખર. એકચ્યુઅલી એ લોકોએ અલગ અલગ સિટીમાંથી જે લોકો કલાપ્રેમીઓ જે છે, એ લોકોએ કચ્છ છે, ભુજ છે, એવી દરેકની એક એક પ્રવૃત્તિઓ લઈને અહીંયા ભેગી કરી છે. ઇવન મેનેજમેન્ટ બી એ લોકોનું ઘણું સારું છે, તે ઘણું સારું જોવા મળે છે. લાગે છે કે ના, આ શોપિંગ ફેસ્ટિવલનો જે કોન્સેપ્ટ જે શરૂ કર્યો છે, આપણે અત્યાર સુધી સિંગાપુર અને દુબઈની તો વાત કરતા તો શોપિંગ ફેસ્ટિવલનો સૌથી સારામાં સારો હોંગકોંગ અને સિંગાપુરનો જ જોવા મળતો હોય છે. અમદાવાદનો શોપિંગ ફેસ્ટિવલનું પણ નામ ક્યાંક તેમાં અંકિત થશે? શ્યોર, પાક્કું થશે. અને થયેલું બી છે. આપણે આ રાજ્ય ગુજરાત રાજ્ય જે મોદી સરકારે જે પહેલ કરી છે, એટલે બીજા રાજ્યો બી જોવે કરે એવી એક મોટું એક ઉદાહરણ આપણે પૂરું પાડ્યું છે ગુજરાતવાળાએ. જી, આપનું નામ? ઇન્દ્રજીત પટેલ. ઇન્દ્રજીતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ શોપિંગ ફેસ્ટિવલને આપ? આ એક બહુ સરસ એક્સપિરિયન્સ છે. અમે તો યંગ જનરેશન છે, એટલે અમારા માટે તો બહુ સરસ એક્સપિરિયન્સ છે કે બહારની અવનવાર નવી વસ્તુઓ જોવા મળે, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે અહીંયા. અને પ્લસ અમદાવાદમાં હાલ 3 જગ્યાએ છે. હું તો ઈચ્છું છું કે હજી બીજી 4-5 જગ્યાએ એડ થવું જોઈએ, જેથી અલગ અલગ એરિયાના દરેક જગ્યાના લોકો જોઈ શકે આ વસ્તુ. એમ કહેવાય ઇન્દ્રજીતભાઈ કે કંઈક નવો કોન્સેપ્ટ અત્યારે હાલ તો જોવા મળ્યો છે તેમ ગુજરાત સરકાર? આ એક પ્રકારની પહેલ છે કે જે વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય છે એની તમે વેલ્યુ ઇન્ડિયામાં વધારે રાખવા માગે છે ગવર્મેન્ટ. કે એ છે કે તમે બહારથી જે વસ્તુ એક્સપોર્ટ કરીને ઇમ્પોર્ટ કરીને ઇન્ડિયામાં લાવો છો, એના કરતાં બેટર છે કે તમે જે ઇન્ડિયામાં બની રહી છે તમે એને આગળ લઈ જાઓ. એનાથી રોજગારી પણ વધશે અને જોડે જોડે ઇન્ડિયાનું કલ્ચર પણ આગળ જશે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ભાઈએ બહુ જ સાચી વાત કહી કે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનો જે એક આઈડિયા છે ને, તેને અત્યારે હાલ તો દરેક લોકો એક્સેપ્ટ પણ કરી રહ્યા છે અને સાથે સાથે તેને ક્યાંક આગળ લાવવાની બાબત પણ જે ગુજરાત સરકારની જોવા મળી રહી છે તે આખે આખા ભારતમાં અત્યારે જોવા મળે તે ઘણી સારી એવી બાબત છે. દર્શક મિત્રો, અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલનું આજે જે આપણે વિઝિટ કરી અને તેમાં પણ દરેક લોકોમાં ક્યાંક ઉત્સાહનો માહોલ છે. દરેક લોકો એટલે હું માત્ર ગુજરાત સરકારની વાત નથી કરતો, પરંતુ ગુજરાત સરકારની સાથે વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે, ગ્રાહકોમાં પણ ઉત્સાહનો માહોલ છે અને દરેક લોકો એક જ બાબત કહી રહ્યા છે કે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટને અત્યારે જે આગળ લાવવાનો એક પ્રયત્ન ગુજરાત સરકાર દ્વારા જે આ ધરવામાં આવ્યો છે એ ઘણો સક્સેસફુલ અત્યારે તો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે દરેક લોકો આ
અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં અત્યારે સહભાગી થાય તેવું પણ અત્યારે તમામ લોકો પણ ઈચ્છી રહ્યા છે. પ્લસ બીજી એક બાબત એ પણ કે જે વોકલ ફોર લોકલની બાબત જોવા મળતી હતી, આત્મનિર્ભર ગુજરાતની અત્યારે તો બાબત જોવા મળતી હતી, તમામ બાબતો અત્યારે આ શોપિંગ ફેસ્ટિવલમાં અત્યારે જોવા મળી રહી છે. માત્ર માત્ર કોઈ એક જગ્યા નહીં, પરંતુ આ આયોજન એ સિંધુ ભવન, કાંકરિયા, નિકોલ અને તેની સાથે સાથે અન્ય એવા વિસ્તારમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે માત્ર માત્ર કોઈ એક જગ્યાએ નથી અમદાવાદવાસીઓ, દરેક જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. હું તમામને નમ્ર વિનંતી કરીશ કે જે શોપિંગ ફેસ્ટિવલનું ગુજરાત સરકારનું એક સારી એવી પહેલ છે, તેમાં દરેક લોકોએ અત્યારે તો સહભાગી બનવું જોઈએ. વોકલ ફોર લોકલને અત્યારે તો જે સાથ આપવો જોઈએ, સાથે જે હેન્ડક્રાફ્ટ જે અત્યારે વસ્તુઓ છે કે જેનું અત્યારે દરેક લોકો ક્યાંક એક્સપોર્ટ અત્યારે ઇમ્પોર્ટ કરતા હોય છે, પણ અહીંયા તેની શું વેલ્યુ છે એ પણ ક્યાંક જાણવા મળતી હોય છે અને સાથે જ તેનો દરેક લોકો ઉપયોગ પણ કરતા હોય છે. તેની સાથે જ આજના આ વિશેષ કાર્યક્રમમાં બસ જવાબ આપશું. નમસ્કાર.